તારા તાલુકાના કાસવી ગામના સરપંચ શામળાભાઈ પુરાભાઈ પટેલ દ્વારા સરકારની સ્વચ્છ ભારત યોજના અંતર્ગત 50 જેટલા શૌચાલય બનાવવામાં આવ્યા હતા, પરંતુ હકીકતમાં માત્ર 38 શૌચાલય જ બનાવીને બાકીના 12 શૌચાલયની રકમ બારોબાર ચાઉં કરી ગયા હતા. આ અંગે ગ્રામજનો દ્વારા તાલુકા પંચાયત કચેરીમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તથા ગુજરાત હાઈકોર્ટમાં પણ PIL દાખલ કરવામાં આવી હતી, જેના આધારે તાલુકા પંચાયત કચેરી દ્વારા તપાસ કરવામાં આવતા અંદાજિત 9 લાખ રૂપિયાનું કારોબારીયું કરવામાં આવ્યું હોવાનું સાબિત થયાના રિપોર્ટના આધારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સોમવારે ગ્રામ પંચાયતના સરપંચ શામળાભાઈ પુરાભાઈ પટેલને ગુજરાત પંચાયત અધિનિયમ જોગવાઈઓ હેઠળ સરપંચ પદેથી દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ અંગે તાલુકા પંચાયત દ્વારા મંગળવારે સરપંચને દૂર કરાયાની હુકમની બજવણી કરવામાં આવી હતી, તેમજ બુધવારે સરપંચનો ચાર્જ ગ્રામ પંચાયતના ઉપસરપંચ ઝેબરબેન શિવાભાઈ દેસાઈને સોંપવામાં આવ્યો છે. આથી કાસવી ગામના સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરાતા સમગ્ર પંચાયત બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.